અમદાવાદના લપકામણમાં ભીષણ આગની ઘટના બની. અહીં અગરબત્તીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ દોડી આવી હતી અને આગને કંટ્રોલ કરવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના લપકામણ ગામે અગરબત્તી બનાવતી એક કંપનીનું ગોડાઉન આવ્યું હતું. ગોડાઉનમાં અગરબત્તી બનાવવા માટેનું રો મટીરીયલ, ધૂપ બનાવવા માટેનું રો મટીરીયલ ઉપરાંત વાસની સળી હતી. લગભગ 4:30 વાગ્યાના સુમારે અચાનક આ ગોડાઉનમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા માટે ન માત્ર કલોલ ફાયર બ્રિગેડ ઉપરાંત ગાંધીનગર ફાયર બ્રિગેડ અને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે વિકરાળ આગને કારણે સંપૂર્ણ શેડ બળીને ખાક થઈ ગયો છે. જે મટીરીયલ હતું તે હજી સળગી રહ્યું છે, ઉપરાંત કેમિકલ હતું તે પણ સળગી રહ્યું છે. આગને કાબુમાં લેવા માટે જેસીબીની મદદથી સંપૂર્ણ શેડ તોડવામાં આવ્યો હતો. આપણી સાથે જોડાયા છે કેએમ દસ્તુર સાહેબ, કે જેઓ ગાંધીનગરના ચીફ ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. દસ્તુર સાહેબ, કયા પ્રકારની ઘટના હતી અને કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? 4:30 વાગ્યાનો બનાવ છે. અગરબત્તીના ગોડાઉનમાં આગ લાગેલી છે. હવે એમાં જાણવા મુજબ 150 થી 200 કેજીનું એક ડાઇથાઇલ ફિનાઇલ નામનું કેમિકલ છે, જેથી આગ થોડીક વધારે પસરી ગઈ છે. અને અગરબત્તીનું રો મટીરીયલ છે, જેથી ધુમાડો પુષ્કળ છે, હીટ સખત છે, એટલે એના કારણે આખું શેડનું જે મટીરીયલ છે આખું બેસી ગયું છે.